આગળ વાત કરીએ હાર્દિક પટેલની સંકલ્પ યાત્રાનો ગઈકાલથી પ્રારંભ થઈ ગયો છે જે આજે દ્વારકા ખાતે પહોંચી છે. હાર્દિક પટેલ યાત્રાધામ દ્વારકામાં આ સંકલ્પ યાત્રા સાથે છે જ્યાં તેને ભગવાન દ્વારકાધીશના દર્શન પણ કર્યા છે. 52 ગજની ધજા સાથે બજારમાં હાર્દિક ફર્યો. બપોરે 2 કલાકે ભાણવડના ગુદા ગામે તેની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પરમિશન માગી હતી, એ પરમિશન પર પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે જે પાર્કિંગ ઝોનની સિસ્ટમ અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઠરાવ કરવા પડે મ્યુનિસિપલ કમિશનરના આદેશો જોઈએ, તો તત્કાલીન કોઈપણ જાતના કાનૂન વ્યવસ્થાને ધ્યાનમાં રાખ્યા વગર પાર્કિંગ ઝોન જાહેર કર્યું છે. એનો મતલબ એવો છે કે અમારા કાર્યક્રમો ઉપવાસ આંદોલન બંધ રાખવાના પ્રયાસ છે, છતાં પણ કાર્યક્રમ ચાલુ રહેશે. દ્વારકાધીશના દર્શને આવ્યા છીએ તો મેં પહેલાં કહ્યું એ જ રીતે કે અમુક બુદ્ધિ વગરના ભગવાન બુદ્ધિ આપે જેથી કોઈ ખોટા માર્ગે ચાલીને લોકોને હેરાન ન કરે. બસ અહીંયા આવ્યા છીએ, ભગવાનના દ્વારકાધીશના ધજા ચડાવીશું, ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીશું અને શક્તિ અને વિજય સંકલ્પ સાથેની જે અમારી લડાઈ છે એમાં ભગવાન